आ साथी ज पाटणथी विगतो पड़ी रही छे के ज्यां तीडनो आतंक यथावत छे। समी तालुकाना गाबोमां तीडनो झुंड देखायो छे। शमशेरपुरा वराणा सहितना गाबोमां तीडनो झुंड जोवा मळ्युं। तीड नियंत्रण टीमो द्वारा आ मामले कामगीरी हाथ धराई छे। खेतीवाड़ी विभागनी 15 जेटली टीमो अत्यारे कार्यरत होवानी विगतो पण मळी रही छे। तो फरी एक वखत तीड़े देखा दीदी से 15 जेटली टीमों अत्यारे कार्यरत होवानी विगतो प्राप्त थई रही छे। जानकारी मळी रही छे ते अनुसार पाटण मां तीड़नो आतंक यथावत छे। समी तालुकाना केटला गामोमां तीड़नो झुंड देखायो छे। वधु विगतो आपी रह्या छे अमारा संवाददाता सुनील पटेल। सुनील, आखरे काका विस्तारोमां अत्यारे तीड़नो आतंक जोवा मळी रह्यो छे, क्या प्रकारे अत्यारे त्यां कामगीरी थई रही छे? विधिक ચોક્કસ કહી શકાય તો 15 જેટલી ટીમો જે છે ખેતીવાડી વિભાગ અને લોકસ્ટ કંટ્રોલની જે ટીમો છે તે તીડ ઉપર નિયંત્રણ કરવાની કામગીરી સતત આજે ચોથા દિવસે પણ યથાવત જોવા મળી છે। વહેલી સવારથી જ કહી શકાય તો જે ટીમો છે વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે। જ્યાં પણ તીડના ઝૂંડ દેખાય છે, આછા પાતળા તીડના ઝૂંડ પણ દેખાતા હોય છે, તો ત્યાં તાત્કાલિક દવાનો છંટકાવ કરે છે। ખાસ કરીને તીડ જ્યારે ગરમીનો સમય હોય છે ત્યારે આકાશમાં ઉડતા હોય છે, જ્યારે છાયાનો સમય હોય છે ત્યારે તીડ કોઈ પણ સ્થળ ઉપર બેસતા હોય છે, અને ત્યારે જ આ તીડ જે છે તેના પર દવાનો છંટકાવ કરવાની જાળ કામગીરી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારે તીડનો જે બેકાબુ છે એ કાબુમાં આવી શકે। ખાસ કરીને વિધિ જે કહી શકાય તો હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો સમી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારો સુધી આ તીડના નાના નાના જે ઝૂંડ છે એ પહોંચી ચુક્યા છે। સાંતલપુર અને કહી શકાય તો વારાઈ સહિત જે તીડના ઝૂંડ હતા તે હવે ધીમે ધીમે સમી અને વરાણા સહિતના વિસ્તારોમાં પહોંચ્યા છે। આગામી સમયમાં જો આ તીડ પર નિયંત્રણ કરવામાં નહીં આવે તો ચોક્કસ જે આ તીડનું નાનું ઝૂંડ કે મોટું ઝૂંડ જે પણ દેખાયું છે તે ધીમે ધીમે પાટણ અને મહેસાણા તરફ પણ ફંટોળાતો શક્યતા આગળ ખૂબ જ મોટી દહેશત સામે આવી શકે છે। બિલકુલ સુનિલ, આભાર આ તમામ જાણકારી બદલ। અત્યારે સમી અને તેની આસપાસના વિસ્તારોમાં તીડનું ઝૂંડ પ્રવેશ્યું છે, જેના કારણે અત્યારે તો ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે।